કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 12 ભેડીએ કી સુંદરતા. આગળ આપણે ભેડિયા વિશે જો સાંભળ્યું હતું ને, ભેડિયાનું શું થાય? ભેડિયા એટલે વરુ થાય, કદાચ ઘેટું થાય નહીં. તમે ઘેટું યાદ રાખ્યું હોય તો ભૂલી જજો. ભેડિયા એટલે શું? વરુ. તો ભેડીએ કી સુંદરતા એટલે વરુની સુંદરતા. વરુ કંઈ સુંદર હોય પણ એ પોતાના મનમાં સમજે છે કે હું સુંદર છું, એ વિશે આ પાઠ દરમિયાન માહિતી મેળવવાની એક વાર્તા જેવી રીતે માહિતી આપણે મેળવીશું. તો પહેલાં શું છે ભેડીએ કી સુંદરતા એટલે વરુની સુંદરતા પાઠ? શું આપેલા છે? પહેલા શબ્દાર્થ. તો જો શબ્દાર્થ મિત્રો, પહેલું છે ભેડિયા એટલે વરુ, ભેડિયા એટલે વરુ, બહુત એટલે ખૂબ, બહુત એટલે ખૂબ, આઈના, આઈના એટલે દર્પણ. દર્પણ એ કહીએ નરી સુજી, આપણે ઊભા રહી અને જોઈએ કે આપણા મોં ગંદું છે કે સરસ, કંઈ ચીપકી તો ચોટી તો નથી. એ સુરત એટલે ચહેરો, સુરત એટલે ચહેરો છે, એટલે એટલે આપણું મોં કહીએ છીએ ને. ડરાવણી એટલે ડરામણી, એટલે કે બીક લાગે તેવું. ડરામણી એટલે, ડરામણી એટલે બીક લાગે, ડરી જવાય તે વસ્તુ જોઈને. આપણે હવે આપણે શું કરીશું, આ પાઠની માહિતી મેળવે એટલે કે આ વરુ છે એ પોતાના વિશે શું માહિતી રાખે છે પોતાના મનમાં, કે હું કેવું દેખાઉં છું એ વિશે લખીશું. તમને ખબર જ હશે વરુ દેખાવમાં કંઈ સુંદર હોય છે ના, પણ આ પોતાની જાતને બહુ સુંદર માને છે. એ હસતા જઈએ અને પાઠ સમજતા જઈએ. એક ભેડિયા થા, શું? એક ભેડિયા, ભેડિયા એટલે વરુ, એક વરુ હતું. વહ અપને કો બહુત સુંદર સમજતા થા, તે પોતાને બહુ સુંદર માનતો હતો. શું? કે હું બહુ સુંદર છું એમ સમજતું હતું. તમને ખબર છે વરુ તો કંઈ સુંદર હોય ના, એ પોતાની જાતને શું સમજતું હતું કે હું બહુ જ સુંદર રૂપાળો દેખાઉં છું જંગલમાં બધા કરતાં. પછી શું થયું જુઓ આગળ. એક દિન જંગલ મેં ઉસે એક આઈના મિલા. શું થયું? એક દિવસ એને જંગલમાં એક અરીસો, દર્પણ મળ્યો. દર્પણ એટલે ખબર છે ને જે આપણો ચહેરો દેખાય તે. ભેડીએ ને આઈને મેં અપની સુરત દેખી. શું કર્યું? એ આઈનો જોઈ એટલે કે એ અરીસામાં પોતાનું મોઢું જોયું, પોતાની સુરત એટલે પોતાનો ચહેરો જોયો. અને દર્પણમાં તો ખબર છે ને જેવા હોય તેવું જ પ્રતિબિંબ, એટલે કે આપણે જે પણ જેવું દેખાતું હોય એની જેવી જ પ્રતિક્રિયા હોય છે, સામે દેખાતી હોય છે પ્રતિબિંબ. બાપ રે, શું કે છે રે? બાપ રે, ઇતની ડરાવણી, હાય હાય, કે આટલી બધી ડરાવણી. એને તો ખબર જ નહીં કે અરીસો એટલે કે મારું ચિત્ર છે, કે આટલું બધું બીક લાગે તેવી વસ્તુ છે. પોતે જ પોતાના ચહેરાને શું કહે છે કે હાય હાય, કે આટલો બધો ડરાવનો દેખાવ છું, એટલે કે બીક લાગે એવો દેખાવ છું. ભેડિયા અપનીની સુરત સે ડર ગયા. લો શું થયું, વરુ પોતાનું જ મોઢું જોઈને બી ગયો. આપણે કોઈક દિવસ મોઢા પર કંઈ કાળું અવળું ચીપકી ગયું હોય, કાળું કાળું કે કંઈક અલગ જ રંગ ચીપકી ગયો, તો જ્યારે અરીસામાં તે જોઈએ છે તો આપણે આમ અચંબામાં પડી જાય કે આવું બધું થઈ ગયું મારા મોં પર. તો આ તો અહીં વરુ પોતાનો જ ચહેરો જોઈને ડરી ગયો. શું થયું? પોતાનો જ ચહેરો જોઈને ડરી ગયો. આઈના વહી છોડકર ભાગ ગયા. શું? અરીસો ત્યાં જ મૂકી અને ભાગી ગયો. કેમ? પોતાનો ચહેરો જોઈને. પાછો પોતાની જાતને એમ સમજતો કે હું તો બહુ સુંદર છું પાઠમાં જોયું ને, અને પછી અરીસામાં જોયું તો ખબર પડી કે હા હે, હું તો કેટલો બીકમ ડરાવનો, એટલે કે કેટલું આમ કોઈ મારાથી મને જોઈને ડરી જાય. હું જ ડરી ગયો છું તો બીજા પણ ડરી જાય, એવો ચહેરો છે મારો. પછી તે આ અરીસો અહીં મૂકતક અને ભાગી જાય છે, જંગલમાં ભાગી જાય છે. મજા આવીને પાઠમાં. હવે આગળ જોઈએ તેનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન એ, નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લખીએ. શું છે? આ હિન્દી શબ્દો આપેલા છે, એની બાજુમાં ગુજરાતી અર્થ લખવાના છે. પહેલું છે સુરત, તો ચહેરો, સુરત તો ચહેરો. ભેડિયા વરુ, ભેડિયા તો વરુ. આઈના દર્પણ કર્મ કહીશું અને અરીસો, દર્પણ પણ કહીશું અને અરીસો. પછી આગળ છે ડરાવણી એટલે
ભયંકર અને ડરામણી અહીં છે ને, આપણે અર્થમાં જોયું હતું ને પાઠ દરમિયાન, ડરામણી બહુ એટલે બહુ જ પણ થાય અને ખૂબ પણ થાય. પરીક્ષા દરમિયાન પૂછાય કે હિન્દી શબ્દોનું ગુજરાતી કરો, તમે આ લખો તો પણ સાચું પડે. જંગલ, તો જંગલ પણ અને વન પણ થાય. પ્રશ્ન એક જોયો ને, હિન્દીના ગુજરાતી કર્યું આપણે. હવે આપણે જોઈશું પ્રશ્ન બે. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખે સવાલના જવાબ. પહેલો સવાલ શું પૂછ્યો છે મિત્રો? ભેડિયા અપને કો કેસા સમજતા થા? વરુ પોતાને કેવું સમજતું? જવાબ તો આપણને ખબર છે કે તે પોતાની જાતે સુંદર સમજતું હતું, પણ ગુજરાતી લખાય નહીં. હિન્દી છે તો આપણે હિન્દીમાં જ જવાબ લખવાનો રહેશે. તો લખીએ જવાબ, ભેડિયા અપને કો બહુત સુંદર સમજતા થા. શું જવાબ? ભેડિયા અપને કો બહુત સુંદર સમજતા થા. આગળ, ભેડીને આઈને મેં ક્યાં દેખા? વરુએ આઈનામાં શું જોયું? જવાબ લખીશું, ભેડીએને આઈને મેં અપની સુરત દેખી. સુરત કઈ રીતે લખાય ખાસ ધ્યાન રાખો. શું જ લખ્યું જવાબમાં આપણે? ભેડીએને આઈને મેં અપની સુરત દેખી. હવે આગળ, ભેડિયા ક્યો ભાગ ગયા? કેમ ભાગી ગયો? ભેડિયા અપની હી ડરાવની સુરત દેખકર ભાગ ગયા. શું થયું? ભેડિયો પોતાનું જ મોં જોઈને ભાગી ગયો હતો ને. તો જવાબમાં લખીશું, ભેડિયા અપની હી ડરાવની સુરત દેખકર ભાગ ગયા. અહીં આપણો પાઠ પૂરો થાય છે. આ પાઠ દરમિયાનનું હોમવર્ક, હોમવર્કમાં લખીશું શબ્દાર્થ, પ્રશ્ન એક સ્વાધ્યાય કરી અને પ્રશ્ન એક અને પ્રશ્ન બે. નોટ દરમિયાન પહેલાં પાઠનું મોટા અક્ષરે હેડિંગ કરીશું, બાજુમાં કૌંસ કરી ગુજરાતીમાં લખીશું, વરુની સુંદરતા. પછી શબ્દાર્થ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા? પાંચ શબ્દાર્થ. પાંચ શબ્દાર્થ પાઠ લખવાનો છે નહીં. પછી સીધું સ્વાધ્યાય, પ્રશ્ન એક અને પ્રશ્ન બે. સરસ અને સુંદર અક્ષરે તમારી નોટમાં લખવાનું. માત્ર શબ્દાર્થ, પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમારી નોટમાં લખવાનું છે, પાઠ લખવાનો નથી. તો આવજો વિદ્યાર્થી મિત્રો.